નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આજની ગોષ્ઠી મારી એક અપેક્ષા છે વિશેની અપેક્ષા આશા રાખું કે મને સ્પર્શતા મળે મારી એ અપેક્ષા વિષયની અપેક્ષા સંતોષાય વાત બે હજાર દસના ના વર્ષની છે એ વખતે આપણા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે હતા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બે હજાર દસના ના વર્ષમાં ભારતના બંધારણનું અમલીકરણ શરૂ થયા અને સાઠ વર્ષ પૂર્ણ થતા હતા જેના માનમાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેનું ખુદ આપણા મુખ્યમંત્રીએ કર્યું હતું એક હાથી ઉપર ભારતના બંધારણનું વિશાળ ચિત્ર આવ્યું અને ભીમરાવ આંબેડકરજી કે જેમને આપણે ભારતના બંધારણના મુખ્ય રચાયિતા એના પિતા તરીકે જોયા છે એમની પ્રતિમાને ફુલહાર કરીને આ યાત્રા શરૂ કરાય છે પંદર થી પણ વધારે લોકોની હાજરીમાં આ યાત્રાની શરૂઆત થાય છે ભારતના બંધારણને સન્માન આપવાનો આ પ્રયત્ન હતો એના ગૌરવને સ્વીકારવાનો આ એક પ્રયત્ન હતો પરંતુ આજે કંઈક અલગ થઈ રહ્યું છે ભારતના બંધારણ ઉપર પ્રહાર થઈ રહ્યા છે એને બદલવા માટેની માંગ થઈ રહી છે ગયા વર્ષે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના ચેરમેન બિબેક દેબ્રોય એક લેખ લખે છે સ્વતંત્રતા દિવસે તેઓ એક લેખ લખે છે જે લેખમાં તેઓ રજૂઆત કરે છે કે ભારતના બંધારણનું અમલીકરણ શરૂ થયા અને હવે પંચોતેર વર્ષ પૂર્ણ થવા આવ્યા હવે લાંબુ ખેંચી શકાય આપણે આ બંધારણને બદલવું જોઈએ થોડાક દિવસ પહેલા કર્ણાટકમાંથી પણ આવી જ એક રજૂઆત આવી અનંત હેગડે તેઓ કહે છે કે જો અમારી પાર્ટી બહુમત સાથે સત્તામાં આવશે યોગ્ય બહુમત અમને મળશે તો આ બંધારણ અમે બદલી નાખીશું બે ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનના નાગોરમાં પણ આવી રજૂઆત થઈ જ્યોતિ મિર્ધા તેઓ કહે છે કે અમારી પાસે અત્યારે રાજ્યસભામાં બહુમત નથી જો મળશે બંને સદનોની અંદર અમારી પાસે બહુમત હશે તો અમે બંધારણને બદલીશું અહીં આગળ પ્રશ્ન એ છે કે શું બદલવું છે આખું બંધારણ બદલવું છે કે પછી બંધારણના કોઈક અંશ એના કોઈક ભાગ બદલવા છે એની અમુક જોગવાઈઓ બદલવી છે સ્પર્શતા તો હોવી જોઈએ કે આખું આખું બંધારણ નકામું લાગે છે કે ભારતના બંધારણમાં અમુક અમુક જગ્યાએ કોઈક વાતો એવી લાગે છે કે જેમાં તમે બદલાવની અપેક્ષા રાખો છો આ બધું પોલિટિક્સ પાર્ટી પોલિટિક્સથી ઘણું આગળ છે અને જો એ રાજકારણ હોય તો એ રાજકારણ પણ છે કારણ કે રાજકારણનો છેવટનો હેતુ તો સમાજને એક દિશા આપવાનો જ છે તો એ દિશા પણ યોગ્ય હોવી ઘટે તો સ્પર્શતા જરૂરી બની જાય કે આખું બંધારણ બદલવું છે કે બંધારણની કોઈક ચોક્કસ જોગવાઈઓની અંદર બદલાવ લાવવા છે અને જો એવું હોય તો એ સ્પષ્ટતા જોઈશે કે કઈ જોગવાઈઓ ભારતના બંધારણમાં કુલ પચીસ ભાગ છે પહેલા પાંચ ભાગ આપ છોડી દો તો પાછળના ભાગ એ દેશની રાજનૈતિક વ્યવસ્થા વિશે છે શું આ રાજનૈતિક વ્યવસ્થા સામે વાંધો છે આને બદલવા માટેની જરૂરિયાત મહેસૂસ થાય છે જેમ ગઈ ગોષ્ઠીમાં પણ મેં આપને જણાવ્યું હતું કે ભારતની અંદર જે સંસદીય વ્યવસ્થા છે સંસદીય લોકતંત્ર છે એને બદલીને કદાચ પ્રમુખશાહી વ્યવસ્થા લાવવા માટેનો વિચાર હોઈ શકે શું એ છે એ સ્પષ્ટતા જોઈશે ને શરૂઆતના જે પાંચ ભાગ છે એમાં આપ જોશો કે પહેલો ભાગ તો દેશના વિસ્તાર વિશે આમાં શું બદલાવ લાવવાના હોય બીજો ભાગ એ દેશની નાગરિકતા વિશે એની અંદર બદલાવ લાવવા છે ભાગ ત્રણ મૂળભૂત અધિકારો વિશે તમામના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય એવી બાબતો એટલે આપણા મૂળભૂત અધિકારો શું એમાં બદલાવ લાવવાના છે ભાગ ચાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારોએ પોતાનું કામ કઈ રીતે કરવું નીતિઓ કઈ રીતે ઘડવી કાયદા કઈ રીતે ઘડવા એ અંગેનું સૂચન એ ભાગ ચારમાં આપવામાં આવેલા છે શું એ બદલવા છે ભાગ ચાર એ મૂળભૂત ફરજો વિશે છે શું મૂળભૂત ફરજોની અંદર આપણે બદલાવ લાવવાના છે નાગરિકોને કોઈ નવી ફરજો આપવાની છે કે હાલની જે ફરજો છે એમાંથી કોઈ કાઢવાની છે શું આ સ્પષ્ટતા આપણી પાસે ન હોવી જોઈએ બંધારણની શરૂઆત થાય છે અને અમુકથી અમુકની અંદર મહાન સિદ્ધાંતો લખાયેલા છે રાજનીતિના માંધાતાઓ રાજ્યશાસ્ત્રના અભ્યાસુઓ વિદ્વાનો એવું કહે છે કે ભારતના બંધારણનું આમુખ જેટલા સુંદર શબ્દો અને જેટલા આદર્શો સિદ્ધાંતોની મદદથી મળવામાં આવ્યું છે એટલું વિશ્વ આખાના બીજા દેશના તમને નહીં જોવા મળે તો શું આ અમુખની અંદર આપણે કોઈક ફેરફારો કરવા છે જો કરવા જ છે તો એ જાણ થાય આપણને કે એ કયા ફેરફારો કરવા છે મતદાતા તરીકે દરેક એવા નથી હોતા કે કોઈ રાજકીય પક્ષને એ વરેલા હોય અમુક સમજુ મતદાતાઓ હોય કે જે દરેક ચૂંટણી વખતે પક્ષ વિશે વિચાર કરશે એના વાયદાઓ વિશે વિચાર કરશે એની નીતિઓ ભવિષ્યમાં શું હોઈ શકે એનું અનુમાન કરીને એ પોતાનો મત આપશે હું તો કહીશ કે જો કોઈ પક્ષ બંધારણ બદલવાના મામલે જ આગળ જવા ઈચ્છે છે તો એણે ચૂંટણી ટાણે જ પોતાના વોટર્સ સમક્ષ પોતાનો પ્લાન સ્પર્શ કરવો જોઈએ કે બંધારણની અંદર કઈ કઈ જગ્યાએ ફેરફાર હોવા જોઈએ થવા જોઈએ અસ્પષ્ટતા હોવી જોઈએ આના આધારે મત માગવામાં આવે તો હું માનીશ કે જે કેમ્પેનિંગ થાય છે જે ઇલેક્ટોરલ પોલિટિક્સ થાય છે એ કદાચ વધુ મેચ્યોર વધુ પરિપક્વ સાબિત થશે પણ કમનસીબે ધડમાથા વગરની રજૂઆતો થાય છે બે જવાબદાર બયાનો આવતા રહે છે અને વાત બસ ગૂંચવાયા કરે છે કોઈ જવાબ મળતો નથી કે બંધારણની અંદર કઈ જગ્યાએ ફેરફારોની જરૂરિયાત છે છેલ્લા તેર વર્ષથી ભારતના બંધારણ સાથે હું કામ કરી રહ્યો છું અને ખાસ તો યુવાનોને ભારતના બંધારણની વાત સમજાવી રહ્યો છું બંધારણ વાદ પ્રસરાવવાની કોશિશ કરી રહ્યો છું એટલે મને એક કુતૂહલતા થાય છે મને જાણવાની ઈચ્છા થાય છે કે ભારતના બંધારણની અંદર હવે એવી કઈ બાબતો જણાય છે કે જેની અંદર સુધારાના અવકાશ છે એને ધરમૂળથી બદલી નાખવાની જરૂરિયાત છે છેલ્લે એક વાત હું એ પણ નોંધીશ ભારતનું બંધારણ લાગુ થવાની શરૂઆત ઓગણીસો પચાસમાં થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતના બંધારણમાં કુલ એકસો ને છ સુધારા થયા છે અને જો તમે એનું એવરેજ કાઢો એની સરેરાશ જોશો તો દર વર્ષે સરેરાશ દોડ સુધારા થયા દોડ વન પોઈન્ટ ફોર્ટી થ્રી અંદાજે દોડ સુધારા થયા એવું તમે કહી શકો જેમાંથી છેલ્લા દસ વર્ષમાં માંડ આઠ જેટલા સુધારા થયા છે એટલે કે જો છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો એ સરેરાશ ઘણી ઓછી છે સરેરાશ વાર્ષિક એક કરતાં પણ ઓછા સુધારા આપણા બંધારણમાં થયેલા છે તો જો સુધારાની એટલી જ આવશ્યકતા હતી તો આ દસ વર્ષની અંદર પણ કદાચ એ થયેલા હોવા જોઈતા હતા એ નથી થયા તો હવે એ કયા સુધારા જરૂરી છે હું એક મતદાતા તરીકે બંધારણને પ્રસરાવનારા વ્યક્તિ તરીકે આ જવાબની અપેક્ષા રાખીશ આ સ્પષ્ટતાની અપેક્ષા રાખીશ કે ભારતના બંધારણની અંદર હાલ કયા સુધારાઓની જરૂરિયાત છે બસ આ જ વાત કરવી હતી આ ગોષ્ઠી અપેક્ષા જે હતી અપેક્ષાને પ્રદર્શિત કરવી હતી આ ગોષ્ઠીમાં આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે